કોરોનાની મહામારી વિશ્વમાં હતી અને જેને લઈને ભારત દેશમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો હતો. લોકડાઉનનો આદેશ બાદ થરાદ નગરપાલિકામાં કોઈ ભૂખ્યું ના રહે તે હેતુથી થરાદ મહાલક્ષ્મી યુવક મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવા માટે રસોડું ચાલુ કરવામાં આવ્યું હતું. આ રસોડામાં અનેક દાતાઓ અને અધિકારીઓ દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવ્યું હતું. આજે થરાદમાં તમામ ધંધા રોજગાર ખુલી જતા આજથી મહાલક્ષ્મી યુવક મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલા રસોઈ ઘરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રસોઈ ઘરની પૂર્ણાહુતિ પ્રસંગે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પહોંચી મહાલક્ષ્મી યુવક મંડળના તમામ સભ્યોને ઉત્કૃષ્ટ સેવા બદલ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જે મહિલાઓ સવારથી સાંજ સુધી ભૂખ્યાઓને ભોજન આપવા માટે રોટલી અને શાક બનાવતી હતી તે મહિલાઓને પણ સન્માનિત કરાઈ હતી. આ મહાલક્ષ્મી યુવક મંડળનું તમામ સંચાલક થરાદ નગરપાલિકાના સદસ્ય રમેશભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. રસોડાના છેલ્લા દિવસે રસોડાની વધેલી તમામ કરિયાણાની વસ્તુઓને જરૂરિયાતમંદ લોકોને આપી દેવામાં આવી હતી. આ પ્રસંગે થરાદ પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા યોગેશભાઈ ત્રિવેદી દ્વારા 97 વખત બ્લડ ડોનેટ કરવામાં બદલ થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે યોગેશ ત્રિવેદીને શાલ ઓઢાડી સન્માનિત કરાયું હતું. રોજના 600-700 માણસ જમાડવાનો આ રસોડાથી જે ભગીરથ કામ જે થરાદના યુવાનો દ્વારા થયું છે એમાં ઉદાર હાથે દાતાઓ પણ મદદ કરી અને સૌના સાથ સત્કારથી આટલા દિવસ સુધી અહીંયા રસોડું ચાલ્યું છે. કદાચ થરાદના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની હશે. તે બદલ એમના તમામ યુવાનોને અભિનંદન. અને આજે જ્યારે પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે પણ અહીંયા જે કરિયાણાનો સ્ટોક જે એમને રાખેલો હતો એને એ પણ જે જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણું સાથે મીઠાઈ અને ચવાણાથી લઈને એ તમામ વસ્તુઓનું આજે જ્યારે વિતરણ થઈ રહ્યું છે એના માટે પણ અભિનંદન આપું છું. મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા જે રસોડું ચાલુ કર્યું હતું લોકડાઉન થયું ત્યારથી અત્યાર સુધી, તો કાલે જે સરકાર નિર્ણય કર્યો છે લોકડાઉનમાં ઢીલ આપવાનો, તો આજે અમારા રસોડાનો છેલ્લો દિવસ છે. અને બધા દાતાઓનો આભાર, બધા સરકારી કર્મચારી બધાઓનો ખૂબ ખૂબ આભાર જેમણે અમને સાથ અને સહકાર આપ્યો છે. અને આજે રસોડાનો છેલ્લો દિવસ છે તો અમારી જોડે જે દાનમાં અનાજ કરિયાણું બધું આવેલું હતું એની અત્યારે અમે કીટો બનાવી અને જે જે ઘરે અમે જમવાનું પહોંચાડતા હતા એમને આજે કરિયાણાનો સામાન શાકભાજી મીઠાઈ ફરસાણ બનાવી છે આજે એમના માટે અને બધાના ઘરે ઘરે આપીને આજે છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કરવાના છીએ.